આજે હું તમારી સાથે શેર કરવાની રેસીપી તૈયાર કરી શકો છો ઉપવાસ કર્યા હોય ત્યારે માર્કેટમાંથી બફળા લાવવાના બદલે તમે ઘરે સરળતાથી દસ પંદર મિનિટમાં આ બફડા તૈયાર કરી શકશો હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતી જોવા માટે વિડીયો ને લાઈક અને શેર કરી બાજુ રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસીપી નો વિડીયો સૌથી પહેલા જોવા બફાડા બનાવવા માટે આપણને જોઈશે કિશમિશ તો અત્યારે મેં લગભગ 12 થી 15 નંગ કિશમિશ લીધી છે 10 થી 12 નંગ કાજુ લીધા છે અડધો કપ મે શેકેલા સિંગના લીધા છે અને 1/3 કપ જેટલા મે દાડમના દાણા લીધા છે હવે મિક્સર જાર અંદર આપણે પહેલા આદુ અને મરચા ગ્રાઇન્ડ કરી લેવાના છે તો મેં જે મરચા ઉપયોગમાં લીધા છે એકદમ તીખા છે તો ક્વોન્ટિટી મેં ઓછી લીધી છે તો ચાર નંગ મેં મરચાં લીધા છે ને નાનો ટુકડો આ દીધો છે તો એને આપણે પાણી નાખ્યા વગર આ રીતે એકદમ ઝીણું ગ્રાઇન્ડ કરી લઈએ ત્યાર પછી એની અંદર આપણે શેકેલા સિંગદાણા એડ કરીશું જેની છાલ મેં કાઢી લીધી છે કાજુ એડ કરવાના છે અને એને આપણે ગ્રાઇન્ડ કરીશું પલ્સ મૂડ ઉપર ગ્રાઇન્ડ કરીને એટલે આ રીતે ગ્રાઇન્ડ થઈ જશે અદકસરું અને ત્યાર પછી એની અંદર આપણે ઉમેરવાની છે છે અને અને દાડમના દાણા એડ કરવાના ફક્ત એક જ વાર માટે પલ્સ મોડ પર આપણે એને ગ્રાઇન્ડ કરવાનું છે તો બસ આ રીતે ગ્રાઇન્ડ થઈ જશે દાડમના દાણા આ રીતે તમે પલ્સ મોડ પર એક જ વાર ફક્ત મિક્સર ચલાવીને ગ્રાઇન્ડ કરી લો ને તો એ આખા ગ્રાઇન્ડ નહીં થાય પણ થોડા એ તૂટી જશે એટલે કે ફાટશે એટલે જયારે આપણે બફવાડામાં નાખીને એને તળીશું ને તો બહારના પડમાં પણ જો કદાચ દાડમના દાણા હશે ને તો પણ એ ફૂટશે નહીં જો આખા દાડમના દાણા નાખીએ ને તો તેલમાં જો સપાટી પર ઉપર હોય તો તો ઘણીવાર ફૂટતા હોય છે તો આ પ્રમાણે આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું અને ખાસ તમારે જેટલી જોઈતી હોય એ પ્રમાણે તમારે લીલા મરચાની ક્વોન્ટિટી લેવાની છે તો તો મસાલો તૈયાર થઈ ગયો હવે આપણે બટાકાને મેશ કરી લઈએ મેં અત્યારે વજનમાં જોઈએ તો ત્રણસો ગ્રામ જેટલા બટાકા લીધા છે ત્રણ નંગ છે જેને મેં બાફી લીધા હતા બટાકાને બાફીને આપણે એક થી દોઢ કલાક માટે ઠંડા કરી લેવાના જેથી એની અંદર મોઇશ્ચર એટલે કે પાણીનો ભાગ હોય ને ઘણા ખરા પ્રમાણમાં ઓછો થઈ જાય અને એને આપણે આ રીતે ઝીણી ખમણીથી ખમણી લેવાના છે જેથી એનું જે ટેક્સચર છે એકદમ સરસ સ્મૂથ બને કોઈ પણ એનો નાનો ટુકડો પણ ના રહી જાય બટાકાને જ્યારે પણ તમે બાફો ને તો બાફ્યાના એકથી દોઢ કલાક પછી જ આપણે એને ઉપયોગમાં લેવાના એટલે એની અંદર મોઈશ્ચર ઘણા ખરા પ્રમાણમાં ઓછું થઈ ગયું હોય છે તો અત્યારે અમે બટાકાને ઝીણી ખમણીથી ખમણી લીધા છે હવે એની અંદર આપણે બાઇન્ડિંગ માટે એડ કરવાના છે પોટેટો સ્ટાર એટલે કે બટાકાનો લોટ જે તમને ઓનલાઈન ઇઝીલી મળી જતો હોય છે તો અત્યારે મેં આ જે પોટેટો સ્ટાર્ચ છે એટલે કે બટાકાનો જે લોટ છે ને એ ચાર ટેબલ સ્પૂન ભરીને લીધો છે બટાકાની અંદર જેટલા પ્રમાણમાં મોઇશ્ચર હોય ને એ પ્રમાણમાં આપણને આની જરૂર પડશે જો જરૂર લાગે તો આપણે બીજો એડ કરીશું તો હવે આપણે એને સરસ રીતે મિક્સ કરવાનો છે આપણે જે રીતે લોટ બાંધીએ ને એ રીતે તમારે એને મિક્સ કરી લેવાનો છે તમને જો આ રીતનો બટાકાનો લોટ એટલે કે પોટેટો સ્ટાર્ચ ના મળે ને તો તમે એની અંદર શિંગોડાનો લોટ નાખી શકો છો અથવા તો પછી મોરાનો લોટ નાખી શકો છો કારણ કે માર્કેટમાં ઘણીવાર તમે આરા લોટ માંગો ને તો એ લોકો કોર્નફ્લોર આપી દેતા હોય છે જે આપણે વ્રત ઉપવાસમાં ખાઈ નથી શકતા તો તમને જો એ લોકો ચોખ્ખો આરા લોટ આપતા હોય તો જ તમે એની અંદર ઉપયોગમાં એ લેજો નહીતર પછી તમે આ રીતે પોટેટો સ્ટાસ લઈ શકો અથવા તો પછી તમે એની અંદર મેં જણાવ્યું એમ શિંગોડાનો લોટ કે પછી મોરાનો લોટ નાખી શકો તો અત્યારે સરસ રીતે મિક્સ થઈ ગયું છે આપણે લોટ બાંધી રીતે જ મસીને મેં મિક્સ કર્યું છે હવે જે મસાલો આપણે તૈયાર કર્યો તો અને મસાલો બધો આપણે એની અંદર એડ કરી દેવાનો છે આ મસાલાથી તમે સ્ટફિંગ બનાવીને સ્ટફિંગવાળા જે બફ ફળા મળે છે એ પણ તૈયાર કરી શકો એની રેસીપી મેં તમારી સાથે શેર કરેલી છે પણ એકદમ સારી રીત છે એવું અલગ અલગ તમારે સ્ટફિંગ બનાવવાનું પછી એનું ઉપરનું પણ બનાવવાની એવી કોઈ જરૂર નહીં પડે આ રીતનો મસાલો આપણે એડ કર્યા પછી એની અંદર આમચૂર પાવડર એડ કરવાનો છે એક ટી અને મીઠું સ્વાદ મુજબ એડ કરી દેવાનું છે તો મેં અત્યારે એક ટી સ્પૂન જેટલું મીઠું નાખ્યું છે અને આમચૂર એટલે કે ખટાશ નાખી છે તો એને બેલેન્સ કરવા માટે આપણે એની અંદર દયોલી ખાંડ એડ કરીશું તો મેં અત્યારે બે ટેબલ સ્પૂન દયોલી ખાંડ એડ કરી છે આ જે બફળા છે ને એની અંદર તીખાશ ખટાશ અને ગળપણ એ ત્રણેયનું પ્રમાણ થોડું ચડિયાતું રાખવાનું તો એ સ્વાદમાં સરસ લાગશે હવે એની અંદર વન થર્ડ કપ આપણે કોથમીર એડ કરી દેવાની છે અને એક ટેબલ સ્પૂન આપણે એની અંદર તલ એડ કરી દઈશું અને બધી જ વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી દઈશું લીંબુનો રસ પણ તમે એડ કરી શકો આમચૂરના બદલે પણ આપણું જે સ્ટફિંગ છે ને નરમ ના થઈ જાય ઢીલું ના થઈ જાય એના માટે મેં અત્યારે આમચૂર પાવડર નાખ્યો છે ખટાશ માટે અને હવે આ રીતે મિક્સ કરો અને પછી તમને એવું લાગે કે આપણે જે એની અંદર દળેલી ખાંડ નાખી છે એના કારણે આપણું સ્ટફિંગ ઢીલું થયું છે અને મોઇશ્ચર વધી ગયું છે તો તમે એની અંદર થોડો પોટેટો સ્ટાર્ટ કે પછી તમે જે પણ લોટ ઉપયોગમાં લીધો હોય એ નાખીને સેટ કરી શકો મને જરૂર નથી લાગી હવે હાથને આપણે તેલવાળો કરી લઈશું અને આ રીતના આપણે ગોળા વાળીને તૈયાર કરી લેવાના છે તો બસ તમારી પાસે જો બફેલા બટાકા હોય તો તમે દસ થી પંદર મિનિટમાં જ આ રીતે બફફળા બનાવીને તૈયાર કરી શકો છો તો આ રીતે બધા જ આપણે બફફડા વાળી લેવાના છે અને તેલ આપણે એકવાર બરાબર ગરમ કરી લેવાનું તેલ એકવાર બરાબર ગરમ થઈ જાય તો ગેસની ફ્લેમને મીડિયમ અને હાઈની વચ્ચે રાખવાની છે અને બફડાને તળવાના છે તો આ પોઈન્ટ પણ ખાસ અગત્યનો છે કે બફડા તળો ત્યારે તેલનું ટેમ્પરેચર ગરમ હોવું જોઈએ અને ગેસની ફ્લેમ મીડિયમ અને હાઈની વચ્ચે હોવી જોઈએ તેલ જો ઠંડુ હોય ને તો બટાકાનું આપણું જે પૂરણ છે ને એ વધારે પ્રમાણમાં તેલ એબ્સોર્બ કરે છે અને ઘણી વાર એવું થાય કે એ ફાટી પણ જાય એટલે જ્યારે પણ તમે એને તળવા માટે મૂકો ને તો તેલનું ટેમ્પરેચર ગરમ હોવું જોઈએ એટલે ઉપરનું જે લેયર છે ને એકવાર એ સરસ તળાઈ જાય પછી એમાંથી છૂટું નથી પડતું પણ જો ઠંડુ તેલ હોય ને તો ઉપરનું પળ બરાબર તળાય નહીં અને એના કારણે ઘણી વાર વચ્ચેથી ક્યારેક એની અંદરથી એ છૂટું પડતું હોય છે તો બસ આ નાની નાની વાતોનું ધ્યાન રાખવાનું છે અને આપણે તળવા માટે મૂકીએ તો તરત એને નહીં ફરાવીએ પણ થોડા એ ફ્રાય થાય ને પછી આપણે એને આ રીતે જરાની મદદથી એની જે જગ્યા છે ને ત્યાંથી આપણે આ રીતે એને ફરાવતા રહેવાનું છે જેથી એનો કલર એક સરખો આવે અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ અને મીડિયમ હાઈની વચ્ચે રાખવાની છે અને આ જે બફડા છે એને તળાવમાં આપણને લગભગ ચાર થી પાંચ મિનિટ જેટલો સમય લાગશે તો આ પ્રમાણે કન્ટિન્યુઅસ એને ચલાવતા રહેવું જરૂરી છે તમે એને જો ફરાવતા નહીં રહો ને તો શું થશે કે એક બાજુથી કલર ડાર્ક આવશે અને એક બાજુથી કલર લાઈટ આવશે તો ચારેય બાજુ એક સરખો કલર આવે એના માટે આ રીતે એને કન્ટિન્યુઅસ ચલાવતા રહેવું જરૂરી છે એની જગ્યા ચેન્જ થતી રહેવી જોઈએ તો બસ આપણા જે બફડા અને તમે જોઈ શકો છો કે બધી જ બાજુથી કલર એક સરખો છે એક બાજુના ડાર્ક છે ના એક બાજુ લાઇટ છે અને આ જે કલર છે ને હજુ ઠંડુ થયા પછી થોડું એ ડાર્ક થતો હોય છે તો બસ આ સ્ટેજ ઉપર આપણે એને તળીને બહાર કાઢી દઈશું અને આ જ પ્રમાણે આપણે બાકીના બફડાને તળીને પણ તૈયાર કરી લેવાના છે તો આ બફડાને તમે કોથમીરની ચટણી સાથે કે પછી દહીંની ચટણીની સાથે એન્જોય કરી શકો છો તો વ્રત ઉપવાસમાં એકવાર તમે આ રીતે બફળાની રેસીપી ચોક્કસથી ટ્રાય કરો તમારે લખેલી રેસીપી જોઈતી હોય તો વેબસાઇટની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તમે મારી સાથે ક્યાંથી જોડાયેલા છો અને આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવો રેસીપી પસંદ આવી છે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો તો ફરીથી મળીશું આવી એક નવી મજેદાર રેસીપીની સાથે